હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ કેસરના આંબા પર ખરડ આવતા ખાખડીઓ ખરી પડી આ વર્ષે કેરીના ભાવ આસમાની રહેશે ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગે છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લા આંબાવાડી વિસ્તારના આપ જોઈ શકો છો કે દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો સાથે આંબાના નીચેના ભાગો જોજો તો સંખ્યાબંધ કેરી ખરીને પડી ગઈ છે આથી આંબાવાડિયાના માલિક એવા ખેડૂતો અને ઈજાદાર ચિંતામાં મુકાયા છે ઈજાદારને એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે એક બીજી તરફ માર્કેટમાં નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે અને બીજી તરફ આંબાઓમાં ફ્રૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે સાથો સાથ વેજિટેટી સાથે ગ્રોથ આવવાથી નવી કૂંપણો ફૂટવા લાગી છે તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરીદાય છે દસ દિવસ પહેલા જ નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે જો કે ખેડૂતને મૂંઝવણમાં છે કે કેસર કેરીમાં જો આમ જ ખરણ રહેશે તો ઈજારદાર બાકીની રકમ આપશે કે કેમ કેસર કેરીમાં ખરણને લઈ કેરી પકવતા ગીરના ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કામાં ફ્લાવરિંગ આવ્યું છે બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં જ નહીવત ફ્લાવરિંગ આવ્યું છે તેમાં પણ રાત્રિના સમયે જાકર અને દિવસની ગરમી પડવાને લઈને ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથોસાથ બીજા અને ત્રીજા સ્ટેપનું ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કુંપળો અને પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ન શકે આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર કેરી ઓછી આવશે જેને લઈને આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે તેવું કૃષિ તજજ્ઞોનું અનુમાન છે આંબાની અંદર ત્રણ વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીં જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજા ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કેમકે એટલું બગીચામાં આવરણ છે જ નહીં ગયા વર્ષની સરખામણીએ કહી શકાય કે પચાસ ટકા